બનાસકાંઠા કાંકરેજ તાલુકા કિસાન સંઘ સાથે ખેડૂતો દ્વારા રેલી યોજી વિવિધ માંગણીઓ સાથે મામલતદારને આવેદન આપ્યું. તાલુકાના પૂર્વ વિસ્તાર પાણીતર 1000 થી 1200 ફૂટ ઊંડા ગયા હોવાથી સુજલામ સુફલામ મારફતે તળાવો ભરવા માંગ. 2017માં તૂટેલ સાયફર રિપેરિંગ કરી બનાસ નદીમાં પાણી છોડવા માંગ કરાઈ. વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિથી કાંકરેજ તાલુકાએ અસરગ્રસ્ત જાહેર કરવા માંગ. ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ ઇન્દ્રસિંહ વાઘેલા. આજરોજ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આવેદન પત્ર આપી અને એમની વાર્તા અને વેદના રજૂ કરેલ છે, જેમાં જણાવ્યા મુજબ એમનું આવેદન પત્ર જે તે લાગુ પડતા તમામ વિભાગોને મારા તરફથી મોકલી દેવામાં આવશે તાત્કાલિક, અને તેનો જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એવું જણાવવામાં આવશે. અમારે ખેડા ભારતીય કિસાન સંઘનો પ્રોગ્રામ રેડીનો રાખેલો. અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે, સ્વભાવ પહેલા નીકળી જશે તો અમારે ખાસ જેટલે વિકેટની પડેલી પરિસ્થિતિ છે તે ખેડૂતોને પશુપાલન જોશે રીતે નભાવવું. મહાન વિકટાય છે, ખેડૂતો પાસે અત્યારે કાંઈ રહ્યું નથી. સુપલાન દુપલાન જેના માટે અમે બબે વખત પેપર વધવા બે તંત્રને પણ આવેદન પત્ર આવ્યું. કોંગ્રેસ તાલુકો 50 રૂપિયા છેલ્લો તાલુકો છે. 1000 થી 1200 ફૂટના બોર જ્યાં છે કોઈ પાણીની વ્યવસ્થા નથી. નર્મદાનો અમને લાભ આપવામાં આવ્યો નથી. સુપલાન જઈ પણ ખોરી મોકવારી વધે, હાથનું પગાર પણ નોણા વધે તો અમારે એ ટાઈપનું ખેડૂતને પેન્શનનો વધારો કરો, અને એથી વધારે હોય તો ત્યારે ખેડૂતને દર મહિને 10-30 હજાર પેન્શન ટોકો. ભારત માતા કી જય.